એકાણું નીચેના પૈકી કયા વિધાન સાચા છે? એક, માનવ શરીરમાં સ્વસ્થ વ્યક્તિમાં લોહીનું દબાણ સિસ્ટોલિક 120 અને ડાયસ્ટોલિક 80 હોય છે. બે, કઠોળમાંથી ઈંડા જેટલી શક્તિ આપના શરીરને મળે છે. ત્રણ, કાર્બોહાઈડ્રેટનું પાચન થઈ ટ્રિપ્સિન બને છે. ચાર, પ્રોટીનનું પાચન થઈ લાઇપેજ બને છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો. એ, ફક્ત 1, 3 અને 4. બી, ફક્ત 1 અને 2. સી, ફક્ત 2 અને 3. ડી, 1, 2, 3 અને 4. જવાબ બી, ફક્ત 1 અને 2. 92. નીચેના પૈકી કયા વિધાન સાચા છે? એક, કૃત્રિમ હીરાનું રાસાયણિક નામ સિલિકોન કાર્બાઇડ છે. બી, ગઈલેના અને સિરુસાઇટ લેડ ધાતુની કાચી ધાતુ છે. સી, ખાણ જેવી જગ્યાઓ પર કરવામાં આવતા વિસ્ફોટમાં મિથેન ગેસનો ઉપયોગ થાય છે. ડી, ઉપરોક્ત તમામ. જવાબ ડી, ઉપરોક્ત તમામ. 93. નિષ્ક્રિય વાયુઓ વિશે કઈ બાબત સાચી રીતે જોડાયેલી છે? એ, આવર્ત કોષ્ટકના વર્ગના તત્વો કે જે સંતૃપ્ત ઇલેક્ટ્રોન રચના ધરાવે તેને નિષ્ક્રિય વાયુઓ કહે છે. બી, તેઓ રાસાયણિક રીતે નિષ્ક્રિય છે. સી, તેમાં મુખ્યત્વે 6 તત્વો હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝિનોન અને રેડોનનો સમાવેશ થાય છે. ડી, ઉપરોક્ત તમામ. જવાબ ડી, ઉપરોક્ત તમામ. 94. કોષની કોષદિવાલ અંગિકાનું કાર્ય શું છે? એક, કોષવિભાજનની ક્રિયા વખતે દ્વિધ્રુવીય ત્રાકનું સર્જન કરવું. બી, પ્રકાશસંશ્લેષણનું કાર્ય કરી કાર્બનિક ખોરાક બનાવવો. સી, કોષને આધાર આપવો અને રક્ષણ કરવું. ડી, પ્રોટીન અને અન્ય પદાર્થોનો સ્ત્રાવ કરવો. જવાબ સી, કોષને આધાર આપવો અને રક્ષણ કરવું. 95. નીચેનામાંથી કઈ અંગિકા કોષમાં બહારથી પ્રવેશતા બેક્ટેરિયા કે વાયરસનો નાશ કરી શરીરને ચેપથી રક્ષણ આપે છે? એ, અંતકોષરસ. ચાર, બી, લાયસોઝોમ. સી, યકૃત કોષ. ડી, સ્નાયુકોષ. જવાબ બી, લાયસોઝોમ્સ. 96. કયા પ્રકારના રંગસૂત્રમાં સેન્ટ્રોમિયર છેડા ઉપર આવેલું હોય છે? એ, એક્રોસેન્ટ્રિક. બી, મેટાસેન્ટ્રિક. સી, ટીલોસેન્ટ્રિક. ડી, સબમેટાસેન્ટ્રિક. જવાબ સી, ટીલોસેન્ટ્રિક. 97. સ્લેઇડન અને શ્વોનના કોષવાદ મુજબ ખાલી જગ્યા. એ, બધા જ કોષ જીવંત હોય છે. બી, બધા જ કોષ સમવિભાજન દર્શાવે છે. સી, બધા જ કોષ નિપજોના બનેલા છે. ડી, કોષો સજીવોના રચનાકીય એકમ છે. જવાબ બી, કોષો સજીવોના રચનાકીય એકમ છે. 98. પ્રોટીન સંશ્લેષણમાં કેટલા પ્રકારના એમિનો એસિડ ભાગ લે છે? એ, 18. બી, 19. સી, 20. ડી, 21. જવાબ સી, 20. 99. નીચેનામાંથી કયો પ્રોટીન કોઈ પણ દ્રાવકમાં દ્રાવ્ય નથી? એ, હિમોગ્લોબિન. બી, માયોગ્લોબિન. સી, એકિટન. ડી, સ્ક્લેરોપ્રોટીન. જવાબ ડી, સ્ક્લેરોપ્રોટીન. 100. હાયપરકેરેટોસિસ રોગ કયા વિટામિનની ઉત્પત્તિ થાય છે? એ, વિટામિન એ. બી, વિટામિન બી. સી, વિટામિન સી. ડી, વિટામિન ડી. જવાબ એ, વિટામિન એ.